हेकाथोन द्वारा सरकार सरकारी आखी जे पोत्या स्पर्धा में भाग ले पोता पोता नु माइंड आम नथी ने तेम नथी ने ओलू नथी ने पेलू नथी हवे एनी व्यवस्था करो पीछे एने अपनावी ने सारा में सारू लोगों ने केम आपीए ए दिशा में सरकार पॉजिटिव रीते आगर वधवा मांगी छे अने एटला माटे आ हेकाथोन नी स्पर्धा अमे आवनारा दिवसों में खुली मुकवाना छे। मित्रों भूपेन्द्रसिंह जी रीते बात करी કે ભારતની તાકાત એ યુવા વર્ગ છે અને આ યુવા વર્ગ આ દેશના હિતમાં આ યુવા વર્ગ સમાજના હિતમાં કામમાં લાગશે તો આ દેશને કોઈ પહોંચી શકે નથી। તે આપી દો યુવાન હિત તો નથી, યુવાન માત્ર ઈચ્છે છે એને તક મળે અને તક આપવાની જરૂર યુવાનોને તક મળે અને તકના આધાર ઉપર એ યુવાન તક ઝડપીને એ તક આપણે મળી છે ત્યારે એમાં આપણે સૌ લાગીએ। કારણ કે ગુજરાત એ ગુજરાત હંમેશા ભારતનું રોલ મોડલ રહ્યું છે। ગુજરાત મિત્રો એની પાસે વધારે અપેક્ષા છે। ત્યારે હું એમ માનું છું કે આ ટેબ્લેટ તમે લોકો જે 1000 રૂપિયા આપ્યા છે 300,000 લોકોને 30 કરોડ રૂપિયા 1000 રૂપિયાના 30 કરોડ રૂપિયા આ સરકારને પ્રાપ્ત થવાના છે અને આ 30 કરોડ રૂપિયા આજે હું જાહેરાત કરું છું કે તમામ મારી કોલેજો સરકારી કોલેજો તમામ સરકારી યુનિવર્સિટીઓ એને વાઈફાઈ કરવામાં આવશે, ફ્રી વાઈફાઈ। એટલે ખાલી ટેબ્લેટ નહીં, ભેગું ઇન્ટરનેટ પણ આપીશ અને એનો ઉપયોગ છોકરાઓ કરે પોતે જ્ઞાનને વર્ધન કરીને એ જ્ઞાનનો ઉદીપક બને અને જ્ઞાનવર્ધક બને એ દિશામાં ફ્રી ઇન્ટરનેટ વાઈફાઈ બધી કોલેજો બને એ પણ કામ અમે ટૂંક સમયમાં એ આરંભી દેશું અને તમારી બધી કોલેજોને વાઈફાઈ કરીને ટેબ્લેટનો પૂરતો ઉપયોગ થાય, તમારે પૈસા ભરવા ન પડે એ દિશામાં સરકાર આગળ વધશે અને એના આધારે તમે તમારું જ્ઞાનને આગળ વધારી શકો એ માટે આ 30 કરોડ રૂપિયા વાપરવામાં આવશે અને મારો વિદ્યાર્થી એ ડિજિટલ સ્ટુડન્ટ બને મારો વિદ્યાર્થી સાચે। મિત્રો આ અલગ અલગ યુનિવર્સિટીમાં કાર્યક્રમ કોડિયાતર બેતર અમર શહીદ શ્રી ડી એમ બારડ આર્ટ્સ કોમર્સ કોલેજ ખુશિયા ગીર ના સ્ટુડન્ટ કોંડલિયા રાજકુમાર અગ્રવર્ગ રાધિકા દરેક કોલેજમાંથી પ્રતિનિધિ સ્વરૂપે એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિની ડી કે ઉકાણી મહિલા કોલેજ વિરપુર ગીર ગણેશરિયા કીજલ કવત્રા મયુરી સ્ટુડન્ટ ચંદ્રની આકૃતિ દાસણી નેહા બાંધણીના ધૃતિકા મહિલા આર્ટ્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ ખોડીના સ્ટુડન્ટ ઝાલા રવિના શ્રી સ્વામિનારાયણ કોમર્સ કોલેજ પાટણ પ્રભાસ પાટણ ના સ્ટુડન્ટ ભટ્ટ માનવકુમાર કુમાર લવજીભાઈ સુભાષ સાયન્સ કોલેજ જૂનાગઢ આર્ટ્સ એન્ડ કોમર્સ પટાણીના ચાંદની પ્રાણ પરાગ અને અભિલાષ મહાપાત્ર ઉત્તર ગુજરાતમાં જે અતિવૃષ્ટિને કારણે જાનમાલને નુકસાન થયું 21,725 નો આ ચેક અર્પણ કરશે માન્ય મેયર આદ્ય શક્તિબેન અને માન્ય કમિશનર શ્રી રાજપૂત સાહેબ। પ્રથમ વર્ષ કોલેજમાં જે વિદ્યાર્થી પ્રવેશ પામે છે એ બધાને
ઈ ટેબ્લેટ આપવાનું નક્કી કર્યું હતું. 200 કરોડ રૂપિયા માતબર રકમ બજેટમાં ફાળવી હતી. વિતરણ કામ શરૂ થઈ ગયું છે. અલગ અલગ યુનિવર્સિટીમાં ટેબ્લેટ વિતરણ ચાલી રહ્યું છે. 2 લાખ જેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન પણ થઈ ગયું છે અને આ બધાને ટેબ્લેટ હવે મળી રહ્યા છે. સરકાર ઈચ્છે છે કે ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી એ ડિજિટલ વ્યવસ્થાથી દૂર ન રહે, બધા ડિજિટલાઇઝ સ્ટુડન્ટ્સ બને એ સરકારની ઈચ્છા છે. કારણ કે ઇન્ટરનેટના માધ્યમથી દુનિયા આખામાં બનતા જે કાંઈ જ્ઞાન, ઘટના, બાબત, નોલેજ એ પ્રાપ્ત કરે એટલા માટે આ ટેબ્લેટ વિતરણનો કાર્યક્રમ ડિજિટલ ભારતના ભાગ માટે સરકારે બનાવ્યો છે. અને આજે જૂનાગઢમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીના બાળકોને આજે એ વિતરણનો કાર્યક્રમ સંપન્ન થયો છે. 8,000 રૂપિયા માર્કેટ વેલ્યુ છે, એ અમે 1,000 રૂપિયામાં આપ્યું છે. વિદ્યાર્થીઓનો પણ સહયોગ છે. 1,000 રૂપિયા 3 લાખ વિદ્યાર્થીમાં 30 કરોડ રૂપિયા આવશે એવી ધારણા છે. અને આ 30 કરોડ રૂપિયા એ તમામ સરકારી કોલેજો, તમામ સરકારી યુનિવર્સિટીઓ, પોલિટેકનિકો એને અમે વાઈફાઈ બનાવીશું. એ પૈસામાંથી ઇન્ટરનેટ ફ્રી આપશું, જેથી કરીને છોકરાઓને એનો ખર્ચ પણ લાગે નહીં અને એનો સદુપયોગ આ રીતે સરકાર કરશે.